नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 तत्वज्ञान विषय ની અંદર આપણે 1 થી 3 ચેપ્ટર ની અંદર 5 તાર્કિક કારકો એને લગતા સત્યતા કોષ્ટકો વગેરે ની ચર્ચાઓ કરી. હવે પ્રકરણ 4 ની અંદર નિરૂપાધિક સંવિધાન. હવે નિરૂપાધિક ક્યારે વાત આવી એટલે નિરૂપાધિક વિધાન આપણે યાદ આવે. 11મા ધોરણમાં એની ચર્ચા થઈ હતી કે નિરૂપાધિક વિધાન એટલે શું, તો કે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે નિરૂપાધિક વિધાન. પણ અહીંયા શબ્દ થોડો મોટો છે, નિરૂપાધિક વિધાનની જગ્યાએ નિરૂપાધિક સંવિધાન. તો સંવિધાનની વ્યાખ્યા લઈએ તો કે જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયો એવા ત્રણ પદોનું બનેલું નિરૂપાધિક સંવિધાન. જે ત્રણ પદ હોય, સૈનિક, બહાદુર અને બંદૂકધારી, અને ત્રણે ત્રણ પદો પાછો ઉલ્લેખ કેટલી વખત થાય છે, તો કે બબે વખત. બહાદુર 1 અને બહાદુર 2, બંદૂકધારી 1 અને બંદૂકધારી 2, સૈનિકો 1 અને સૈનિકો 2. ફરીવાર જોઈએ એની વ્યાખ્યામાં, જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયો હોય એવા ત્રણ પદોનું બનેલું ત્રણ વિધાનો વાળું મધ્યપદી અનુમાન એટલે નિરૂપાધિક સંવિધાન. હવે ઈ સિવાય દાખલા તરીકે એમાં ત્રણ પદ છે અને ત્રણ વિધાનો છે. હવે ત્રણ પદ ક્યાં, તો કે સાધ્ય પદ, પક્ષ પદ અને મધ્ય પદ. સાધ્ય પદ કેને કહેવાય, પક્ષ પદ કેને કહેવાય અને મધ્ય પદ કેને કહેવાય. પછી ત્રણ વિધાનો છે, આ વિધાન 1, 2 અને 3, તો કે સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. આપણે ટૂંકા અક્ષર લઈએ પછી સાધ્ય અને સાધ્ય વિધાન, પવિ અને પક્ષ વિધાન અને ભવિ એટલે ફલિત વિધાન. તો છેલ્લે છેલ્લી વ્યાખ્યા જોઈએ, સાધ્ય વિધાન એટલે શું, તો કે જે આધાર વિધાનની અંદર જે સંવિધાનના ફલિત વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને હોય તે સાધ્ય. દાખલા તરીકે ત્રણેય પદ ની અંદર પેલા સાધ્ય પદ, પક્ષ પદ અને મધ્ય પદ, તો ત્રણેય ની વ્યાખ્યાઓ સંવિધાનની અંદર વિધાનમાં એના સ્થાનને આધાર નક્કી થાય છે કે હંમેશા ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદના સ્થાને જે હોય પક્ષ વિધાન, ફલિત વિધાનના વિધેય પદના સ્થાને જે હોય હંમેશા સાધ્ય વિધાન. હવે જ્યાં જ્યાં સૈનિક છે ત્યાં આપણે સા કરી નાખ્યા એ સાધ્ય પદ, જ્યાં બંદૂકધારી છે ત્યાં પ એટલે પક્ષ પદ. હવે બાકી શું બચ્યું, તો કે બહાદુર, એના માટેની વ્યાખ્યા છે મધ્ય પદ છે બહાદુર. તો મધ્ય પદ કેને કહેવાય, કે બંને આધાર વિધાનમાં આવતું હોય અને ફલિત વિધાનમાં ન આવતું હોય એવું પદ, એટલે મધ્ય પદ માટે મની નિશાની. ત્રણ પદ થયા, ફલિત વિધાનના ઉદ્દેશ્યના સ્થાને આવતું પદ એટલે પક્ષ પદ, ફલિત વિધાનના વિધેય પદના સ્થાને આવતું એટલે સાધ્ય પદ, બંને આધાર વિધાનમાં આવતું હોય અને ફલિત વિધાનમાં ન આવતું હોય એવું પદ એટલે મધ્ય પદ. હવે ત્રણ પ્રકારના વિધાનો છે, 1, 2 અને 3, તો વિધાનના નામ આપેલા છે. સાધ્ય વિધાન કેને કહેવાય, તો કે બે આધાર વિધાનમાંથી જે આધાર વિધાનમાં સાધ્ય પદ આવે છે ને, આમાં સાધ્ય પદ નથી આમાં છે, એટલે જેમાં જે આધાર વિધાનમાં સાધ્ય પદ આવતું હોય એ વિધાનનું નામ આપી દેવાનું સાધ્ય વિધાન. જે આધાર વિધાનની અંદર પક્ષ પદ આવતું હોય એનું નામ થયું પક્ષ વિધાન,
હોબી એટલે પક્ષ વિધાનનો અને બંને આધાર વિધાનો ઉપરથી તારવવામાં આવેલું અથવા ફલિત થયેલું વિધાન એટલે એનું નામ ફલિત વિધાન ત્રણ પદ અને ત્રણ વિધાનો ફરીવાર એની વ્યાખ્યામાં આપણે જોઈ લઈએ શું કીધું હતું જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયો હોય એવા ત્રણ પદોનું બનેલું સૈનિકો બંદૂકધારીઓ અને બહાદુર પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયો હોય એવા ત્રણ પદોનું અને ત્રણ પાછા વિધાનો વાળું મધ્યપદી અનુમાન એનું નામ થયું નિરૂપાધી સંવિધાન એનાથી આગળ જઈએ તો બે ગુણની અંદર તમને આ રીતે રમણ પૂછાય છે બે ગુણમાં તમારી પાસેથી શું માંગે છે તો કે સંવિધાનની આકૃતિ અને સંવિધાનનો ભેદ બતાવો સંવિધાનની આકૃતિ અને સંવિધાનનો ભેદ તો વિધાનના પ્રકાર છે આપણે ખબર છે કે જો સર્વ અને એની પાછળ દાખલા તરીકે છે આવતું હોય તો વિધાનનો પ્રકાર છે આ ખાલી જગ્યા નથી ચાર પ્રકારના વિધાનની અંદરથી આના માટે શબ્દો આપણે વાપરીએ છીએ આ પ્રકારનું વિધાન આ ના પ્રકારનું વિધાન આ અ પ્રકારનું વિધાન અને આ ન પ્રકારનું વિધાન અંગ્રેજી પ્રતીકો એના માટે આપેલા છે એ ઈ આર અને ઓ એ કયા વિધાનની અંદર કયું પદ વ્યાપ્ત છે અને કયું પદ અવ્યાપ્ત છે હવે પદની વ્યાપ્તિ માટેનું ટૂંકું સૂત્ર જોઈએ આપણે દાખલા તરીકે ઉ અને બી આ વિધાનની અંદર ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત વિધેય પદ અવ્યાપ્ત ના વિધાનની અંદર બે પદ અવ્યાપ્ત અ વિધાનની અંદર શૂન્ય પદ વ્યાપ્ત અવ્યાપ્ત અને ન વિધાનની અંદર ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત અને વિધેય પદ વ્યાપ્ત અહીંયા બે પદ અવ્યાપ્ત આવશે કે ના વિધાનની અંદર બંને પદ વ્યાપ્ત આ ઉ ના બે અ સુ ન વી જો ટૂંકું રૂપ આ ઉ ના આખું બતાવે છે જો આ ખરાની નિશાની છે ને એ વ્યાપ્ત છે અને ખોટાની નિશાની છે એ અવ્યાપ્ત બતાવે છે તો વિધાનનો પ્રકાર હા છે તો આની અંદર કયું પદ વ્યાપ્ત હતું કે ઉદ્દેશ્ય પદ એટલે આખું ના વિધાનની અંદર તો કે બે બે પદ વ્યાપ્ત છે ઉદ્દેશ્ય અને વિધેય બંને પદ વ્યાપ્ત છે એટલે ના બે આ ઉ ના બે હશું અવિધાનની અંદર શૂન્ય પદ એટલે
લાગતો નથી એટલે અ શું અને ન વિધાનની અંદર વિધેય પદ એક વ્યાપ્ત છે એટલે નવી આ ઉ ના બે અ શું નવી આ થઈ પદની વ્યાપ્તિ અને ખાસ ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય છે ઈ સિવાય ત્યારે ક્યારેક દાખલા તરીકે અંગ્રેજી એના માટે શું શબ્દો વાપરવામાં આવે છે તો કે પ્રતીકો અંગ્રેજીમાં છે એ ઈ આઈ ઓ એ ઈ આઈ ઓ બરોબર આજે આપણે નિરૂપાધિક સંવિધાનનો રૂપ નિરૂપાધિક સંવિધાન કેને કહેવાય અને એના રૂપની અંદર એના પ્રતીકો પદના પદની વ્યાખ્યા અને વિધાનની વ્યાખ્યા આટલું આપણે પૂર્ણ કરીએ છીએ હવે પછી આપણે જે જોશું નિરૂપાધિક સંવિધાનની અંદર આકૃતિ કેટલી છે આકૃતિ કેને કહેવી અને ભેદ કેટલા છે અને ભેદ કેને કહેવા આગળના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું આભાર